मारना ठीक। चाणक्य हा कमला न कुत्र नयति। स्वगृहम हाँ, स्वगृहम पोताना घरे लई जाइस, बराबर ने। कामला क्या लई जाइस? पोताना घरे। विष्णु पद ने केवू कीधेलू छे? दुर्लभम दुर्लभ। दुर्लभ एटले मुश्किल थी मळे। चाणक्य कामला क्यारे वेचवानू कहे छे? सवार बपोर सवारे सांज? सवारे। सवारे सवारे सरस, वेरी गुड। चालो, आनी अंदर पन्ना साप गर्प। पदम एकम। सी प्लस एकम बी पदम बी प्लस एकम हाँ, बी आवशे। पदम प्लस एकम, बराबर। आ खास ध्यान राखजो, घणा ने आनी अंदर मिस्टेक થઈ હશે। પદમ પ્લસ એકમ, કારણ કે પદમ એકમ સંધિ જે છે ને, એની અંદર જુઓ, મે અને એ તો અહીંયા બે વખત ત્રીજાની અંદર એ આવે છે, બે વખત નો આવે, એક જ વખત આવે, બરાબર। એટલે આપણો આન્સર આવશે સર સેકન્ડ, બી સેકન્ડ આવશે બી બી, ફોર બોલ પદમ। હા, બી, બી ફોર બોલ। पृच्छामः ચાલો, વર્તમાન કાળ પ્રથમ પુરુષ બહુવચન। पृच्छामः ઓકે, કૃચ્છામહ, બરાબર ને। हाँ સી વિકલ્પ જે છે ઈ આવશે એની અંદર, કારણ કે બહુવચન લખેલું છે એટલા માટે, અને પાછું પ્રથમ પુરુષ છે, બરાબર। ઓકે, આપણે આ વિભક્તિ જોઈ હતી, ચૌરાહા। વિભક્તિનું બહુવચન બહુવચન વેરી પ્રથમ ગુડ। વિભક્તિ એ પ્રથમ વિભક્તિ બહુવચન, ચૌરાહા, જનાહા, રામાહા, એવી રીતે ચૌરાહા, બરાબર। સરસ, ચાલો। રથ ખાલી જગ્યા ચલતી, વાયુ વેગન વાયુ વેગન, વાયુ બરાબર। કોણે પછી બીજું કોઈ ખોટું શુક્ર લખ્યું છે આમાં? રથ નહીં વાયુ શુક્ર વેગન ચલતી, તો ખોટું કોણે લખ્યું છે? જળ વેગ, કોઈ અગ્નિવેગ કોઈ લખ્યું? ઓકે, સરસ, ચાલો। જયંત ખાલી જગ્યા સુતા હશે, શુક્રસ્ય બી ફૂટબોલ શુક્રસ્ય ઓકે, બી બી બરાબર। શુક્રસ્ય સમુદ્ર છે ચંદ્રમા, ક્ષીયતે વર્ધતે નાયુ, ખોટું 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 આવશે। ઓકે, વેરી ગુડ। પછી વયમ અધ્ય સાચું આરભ્ય પાપમ ન કરિષ્યામ, સાચું તો સાચું સાચું। સાચું કોણ બોલે છે આ વાક્ય? કોણ બોલે છે શું આ વાક્ય? કોણ બોલે છે? વયમ અધ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામ, આ વાક્ય કોણ બોલે છે? ચોર ત્રણ ચોર હા, ત્રણેય ચોર ભેગા થઈને બોલે છે, બરાબર। ઓકે, સરસ, ચાલો। મુદ્રિકા, વીટી વીટી ઓકે। શૈત્યમ, તો ઠંડી ઠંડી પ્રકોષ્ઠ, તો ઓડો ઓકે। તો હા આપણે સોલ્વ કરાવેલું છે, તો ભાષાંતર તરીકે લખ્યું છે, છોડ્યું નથી ને? છોડ્યું સર બોલી જાવે કોઈ ભાષા ના, ઓકે, કોઈ છોડ્યું છે? છોડ્યું મારે એ જાણવું છે, કોઈ છોડ્યું નહીં છે? ઓકે, કોઈ છોડ્યું હોય તો મને કહી દો, તો મને ખબર પડે, કારણ કે ભાષાંતર આપણે કીધું તું ફરજિયાત લખવાનું છે બધાએ, બરાબર। ઓકે, ચાલો, સરસ, વાંધો નહીં। હવે જે છે એ આપણે આગળનું, નેક્સ્ટ, બરાબર, જે પાંચમું છે, પ્રભાત વર્ણનમ, બરાબર। અહીંયા તમને જુઓ એક દ્રશ્ય આપેલું છે, બરાબર, એના ઉપરથી આપણે આગળ વધવાનું છે। એટલે તમે હેડિંગ આપી દો બુકની અંદર, શું છે પાઠનું નામ? પ્રભાત વર્ણનમ, અને એનું ગુજરાતી થાય છે સવારનું વર્ણન। વર્ણન પ્રભાત એટલે સવાર, અને વર્ણનમ એટલે વર્ણન, સવારનું વર્ણન। જુઓ, પાઠની અંદર આપણે શું જોવાનું છે, આ કાવ્યની અંદર, કે કાવ્યમાં આપણને એવું સમજાવેલું છે કે કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ સમય હોય, કોઈ પણ કાળ હોય, દાખલા તરીકે સવાર, બપોર, સાંજ, રાત, બરાબર ને, તો એનું વર્ણન કેવી રીતે કરી શકાય, અને ખાસ કરીને કાવ્ય પંક્તિમાં,
બરાબર તો તમે એવી રીતે કાવ્ય પંક્તિનું વર્ણન પણ જે છે એ અગાઉ પણ તમે કાવ્યની અંદર ભણ્યા હશો, આઠમાના એ ગુજરાતીમાં ભણ્યા છો, સંસ્કૃતમાં ભણ્યા છો, પછી ગયા આપણે સાતમા ધોરણની અંદર તમે ભણ્યા છો, બરાબર? તો વર્ણન કોઈનું કેવી રીતે કરી શકાય? આપણે જેવી રીતે નિબંધ કોઈ લખતા હોય, બરાબર ને, કોઈના વિશે આપણે પાંચ વાક્યો લખતા હોય, ભાઈ આપણને કીધું હોય ભાઈ વર્ષા ઋતુ વિશે પાંચ વાક્ય લખો, તો તમે વર્ષા ઋતુ વિશે લખી શકો છો. શા માટે? કારણ કે વર્ષા ઋતુ આપણે અનુભવ કરેલો છે, બરાબર? આપણને એમ કીધું હોય ભાઈ ઉનાળાની બપોર, તો કે ઉનાળા વિશે કંઈક લખો તો તમે, તો ઉનાળા વિશે તમે આરામથી લખી શકો, બરાબર? તો આની અંદર પણ એ જ વર્ણન છે, પ્રભાત વર્ણન. શેનું વર્ણન છે? તો કે સવારનું વર્ણન છે, બરાબર? તો કોઈ પણ જે આપણો સમય છે, કાળ છે, ઋતુ છે, એનું વર્ણન, અથવા કોઈ પણ વસ્તુનું પણ હોઈ શકે, કોઈ માણસનું પણ હોઈ શકે, બરાબર છે? તો કોઈ જેવી રીતે કોઈ સ્થળ છે તો એનું પણ હોઈ શકે, બરાબર? આપણે કોઈ જગ્યાએ ગયા હોય ફરવા માટેનું, એ સ્થળ હોય તો એ ફરવાલાયક સ્થળનું પણ વર્ણન હોઈ શકે, બરાબર? તો દરેકનું વર્ણન, વર્ણન એટલે એના વિશે આપણે લખવાનું, એના વિશે આખું જે છે વિસ્તૃત, બરાબર, વર્ણન કરીએ છીએ કે ભાઈ આવું આવું જે છે એની અંદર હતું હોય છે, બરાબર, અને શું એની અંદર સારું લાગ્યું છે એ બધું જ જે વર્ણન કરીએ છીએ એને શું કહેવામાં આવે? વર્ણન. તો અહીંયા આપણે એ જ શીખવાનું છે કાવ્યની અંદર, કે કોઈ પણ જે અહીંયા આપણને સવારની વાત કીધેલી છે કે ભાઈ સવારનું વર્ણન કેવી રીતે કરી શકાય, તો એવી રીતે સાંજનું વર્ણન કરી શકાય, શિયાળાની ઋતુનું વર્ણન કરી શકાય, બરાબર ને? તો જુદા જુદા વર્ણનો આપણે કેવી રીતે કરી શકાય, એના ઉપર કેવી રીતે લખી શકાય, તો એ આપણે બાબત અહીંયા શીખવાની છે. અહીંયા આપણે કાવ્યની અંદર જોવાનું છે કે દરેક સવાર છે એ કંઈક નવો સંદેશો લઈને આવે છે, બરાબર, અને એની સાથે સાથે જે પ્રકૃતિના તત્વો છે, એટલે પ્રકૃતિના તત્વો એટલે કે ઝાડ, પાન, ફૂલ, બરાબર છે? તો દરેક જગ્યાએ આપણને તમે જુઓ છો કે સવારે દરેક વસ્તુ જે છે એ ખુશનુમા હોય છે, આનંદમાં હોય છે, બરાબર. આપણે પણ રાત્રે તો આખો દિવસ જે છે એ કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં રહી અને રાત્રે આપણે થાકી ગયા હોય, રાત્રે સૂઈ જઈએ, પણ વહેલી સવારે જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે આપણો થાક છે એકદમ દૂર થઈ જાય છે. અને જેવો નવો સૂર્ય ઉગે છે તો એ નવો સૂર્ય છે ને આપણા માટે એક નવો દિવસ લાવે છે, બરાબર. આપણી અંદર એક નવો સંદેશો લઈને આવે છે, એક જીવન જીવવાનો નવો ઉત્સાહ લઈને આવે છે, બરાબર. અને આપણી અંદર નવ સંચાર, બરાબર ને, નવો આનંદ જોવા મળે છે. અને આપણને સવાર છે એ ખૂબ જ શુભ, સુંદર, રળિયામણી લાગે છે, બરાબર. કે ભાઈ એક બાજુ સૂર્ય ચંદ્ર છે એ આથમતો હોય, સૂર્ય ઉગતો હોય, બરાબર. અને દરેક પશુ પક્ષી પ્રાણી માણસ ફૂલ છોડ ઝાડ પાન, બરાબર ને, એ જાણે કે દરેક નવા રંગરૂપ ધારણ કરે છે, બરાબર ને? તો એવી રીતે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આખી પ્રકૃતિ છે એ ચેતનવંતી થઈ જાય છે, જીવંત થઈ જાય છે, બરાબર ને? તો એ વર્ણન જે છે ને આપણે આની અંદર જોવાનું છે. માણસો છે, લોકો, એ બધા ઊંઘનો અને આળસનો ત્યાગ કરે છે, કારણ કે આખી રાત આપણે સૂતા હોય અને સવારમાં જાગીએ તો ફ્રેશ થઈ જઈએ, આપણે તરોતાજા હોઈએ, બરાબર ને? પછી ફૂલો વૃક્ષો એ પણ આપણને તરોતાજા લાગે, બરાબર ને? જ્યારે સવારમાં વહેલી સવારે આપણને ફરવા જવું ગમે, બરાબર, બાગ બગીચામાં જે છે ચાલવું ગમે, બેસવું ગમે, બરાબર છે, રમતો રમવી ગમે, તો સવારમાં જે છે એ આપણું મન અને મગજ કેવું હોય છે, એકદમ તરોતાજા હોય છે, ફ્રેશ હોય છે. અને પછી ધીમે ધીમે જેમ જેમ સૂરજ ઉગતો જાય છે, બરાબર ને, પ્રકાશ ફેલાતો જાય છે, એમ એમ લોકો પોતપોતાના કામમાં લાગતા જાય છે, બરાબર ને? પેલા સવાર સવારના જે કાંઈ પણ બધા જે પોતપોતાના કામો છે એ કામોની અંદર પ્રવૃત્તિની અંદર લાગી જાય છે, બરાબર. અને પછી દિવસભર જે છે એ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ. તો આપણી સવાર જે છે એકદમ સુંદર હોય છે, રમણીય હોય છે, બરાબર ને? તમે તમે જોઈ જો, અહીંયા દ્રશ્ય તમે જોઈ શકો છો, દેખાય છે બધાને? તો તમે જોઈ શકો છો, અહીંયા જુઓ સૂરજ જે છે એ ઉગી રહ્યો છે, દરેક જે છે પશુ પક્ષી કે પ્રાણીઓ જે છે, બરાબર ને, કે જીવ જંતુઓ છે, એ દરેક જે છે એની અંદર નવી ચેતના, નવો ઉમંગ આવે છે, કારણ કે નવો દિવસ ઉગ્યો છે, બરાબર. તો એ પણ વર્ણન આપણે જોવાનું છે, બરાબર. તો એનું સંસ્કૃતમાં સરસ મજાનું વર્ણન આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. લોકો જે છે,
બધા જે સવારના પોતાના કામો છે એની અંદર લાગી જાય છે, ફૂલ છોડ વાડ જે વાડીઓ છે વેલા છે એની અંદર નવી પ્રકૃતિ નવો સંચાર થાય છે, પછી ધીમે ધીમે જે છે લોકોની અવર જવર વધવા લાગે છે, બરાબર. પક્ષીઓ જે છે સવાર સવારમાં તમે જોજો કે પક્ષીઓનો કલરવ સાંભળવા મળે, પક્ષીઓ જે છે એ બોલતા હોય સવારમાં વધારે બોલે, વહેલી સવાર થાય ત્યારે, બરાબર. તો વહેલી સવારે પક્ષીઓ બોલે છે, બરાબર. સૌ સવારના જે પોતપોતાના નાના મોટા કામો છે એની અંદર લાગી જાય છે, બરાબર. તો આવી રીતે સુંદર મજાની સવાર જે છે એનું વર્ણન આપણને આ નાના શ્લોકની અંદર આપેલું છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સવાર સવારમાં બાળકો છે એ બધા રમતો રમી રહ્યા છે કે જેથી કરીને એનું શારીરિક સ્વાસ્થ્ય મજબૂત બને, બરાબર ને, હેલ્થ સારી રહે. તો લોકો રમત રમી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો કે ભક્તજનો છે, બરાબર ને, એ શું કરી રહ્યા છે, તો કે પૂજા પૂજા અર્ચના કરી રહ્યા છે, બરાબર. તો એ વર્ણન જે છે એ આપણને આ કાવ્યમાં શ્લોકમાં આપેલું છે. અને એના કવિ છે વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી, એના દ્વારા લખાયેલું આ કાવ્ય છે. વાસુદેવ દ્વિવેદી શાસ્ત્રી, બરાબર. તો એને એના દ્વારા લખાયેલું આ એક સરસ મજાનું કાવ્ય છે. તો આપણે એની અંદર પેલા શબ્દો સમજી અને પછી આપણે એનું ભાષાંતર જોઈએ. ઓકે, જો આની અંદર શબ્દો પણ આવશે સાથે લખતા જજો, સમાનાર્થી શબ્દો પણ આવશે સાથે, બરાબર. એટલે સમાનાર્થી પણ જોતા જજો, નવા શબ્દો તમને આની અંદર ઘણા બધા શીખવા મળવાના છે, બરાબર. ચાલો પહેલા રોલ નંબર 44 આ વાંચો તો. યસ સર. ચંદ્ર અસ્તમ ગચ્છતિ, સૂર્ય ઉદયમ ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશ મંદમ ચલતિ, સમીર મધુપો ભવતિ સધીર. ઓકે, વેરી ગુડ, ખૂબ સરસ. જો પહેલું વાક્ય આપણને આપેલું છે એની અંદરનો એક શબ્દ છે ચંદ્ર. તો ચંદ્રનો અર્થ તો ચંદ્ર જ થાય છે, પણ ચંદ્રનો સમાનાર્થી શું થાય છે, તો કે એક સુધાકર પણ થાય અને શશી પણ થાય. સરસ, વેરી ગુડ. એક શબ્દ છે સુધાકર, તો તમે લખી નાખજો આ શબ્દ, અને બીજો શબ્દ છે શશી. સર, એનો શબ્દાર્થ કે સમાનાર્થી? સુધાકર એટલે પણ ચંદ્ર થાય, બરાબર. ઓકે, અસ્તમ ગચ્છતિ આઠમી જાય. અસ્તમ ગચ્છતિ એટલે કે આથમી જાય છે, આથમી જાય છે. હવે આથમી જાય છે અથવા અસ્ત થાય છે, બે લખી શકો, બરાબર. અસ્ત શબ્દ ગુજરાતીમાં વપરાય છે અને આથમવું એ આપણે જે શુદ્ધ વાપરીએ છીએ, અસ્ત થાય છે અથવા તો આથમી જાય છે. હવે બીજી લીટીમાં જુઓ, સૂર્ય હ, તો સૂર્ય હ શબ્દ છે એનો પર્યાય કોઈને ખબર છે? સંસ્કૃત પર્યાય રવિ. રવિ, રવિ શબ્દ, હા રવિ. અને બીજો શબ્દ છે દિવાકર. દિવાકર જે છે એ પણ એનો પર્યાય છે, બરાબર. પછી ભાનુ શબ્દ પણ એનો પર્યાય છે. ભાનુ, રવિ, દિવાકર ઘણા બધા છે, પણ આપણે આ એક બે યાદ રાખવાના, બરાબર. ચાલો હવે આગળ જઈએ. ઉદયમ ગચ્છતિ ઉદય પામે. ઉદયમ ગચ્છતિ એટલે કે ઉદય થાય છે અથવા ઉદય પામે છે. ઉદય થાય છે, ઉદય એટલે શું? ઉગવું, બરાબર ને. સૂર્ય ઉગે છે અથવા સૂર્ય જે છે એનો ઉદય થાય છે. ઉદય થાય છે અથવા પામે છે. ઉદયમ ગચ્છતિ. પછી આગળ વધીએ નીચેની લીટીમાં. એમાં શબ્દ આપેલો છે પ્રકાશનો, તો પ્રકાશ જ થાય છે એટલે લખવાની જરૂર નથી. પરિતો શબ્દ છે એને તમારે લખવાનો છે પરિતઃ. તવ જે છે એ વિભક્તિ લાગેલી છે. પરિતઃ એટલે કે ચારે બાજુ અથવા ચારે તરફ,
બરાબર, પરિત હોય એટલે ચારે બાજુ એમ પ્રકાશ ફેલાઈ જાય, સૂર્ય ઉગે એટલે ચારે બાજુ શું થાય તો કે પ્રકાશ ફેલાઈ જાય, અજવાળું ફેલાઈ જાય. બરાબર, પછી નીચે લીટીમાં સમીર. પવન. હા, સમીર એટલે પવન થાય, સોરી સમીર એટલે પવન થાય. સર આપણે વેગે લખીએ કે એટલે રીતે વાયુ એટલે ઈ થયું. હા, વાયુ પણ લખી શકો અને સમીર પણ લખી શકો. સમીર શબ્દ જે છે ને એનો પર્યાય શબ્દ વાયુ પણ આવે અને એક શબ્દ સંસ્કૃત છે અનિલ, આ લખી નાખજો ખાસ, અનિલ. અનિલ એટલે પણ પવન થાય, અનિલ, સમીર અથવા વાયુ. બરાબર સર, મંદા ચલતિ એટલે મંદા વ્યક્તિનું નામ છે? ના ના, હળવે હળવે ચાલે છે. મંદ એટલે ધીમે, એ હજી આપણે લખવાનું બાકી છે. જો મંદમ, મંદમ એટલે કે ધીમે, ધીમે અથવા તો હળવે. બરાબર ને, પવન ધીમે ધીમે વાય છે એમ આપણે કહીએ ને એમ. બરાબર, હવે નીચે લીટીમાં જુઓ, મધુપો. મધુપો શબ્દ આપેલો છે, આપણે લખવાનું છે મધુપહ સંસ્કૃતમાં, એનું ગુજરાતી થાય છે ભમરો. બરાબર, ભમરો, અને એનો સંસ્કૃત પર્યાય શબ્દ ભ્રમરહ. બરાબર, ભ્રમરહ અને મધુપહ બે શબ્દ એક જ સંસ્કૃતમાં. બરાબર, ઓકે. સધીરહ, સધીરહ એટલે ધીરજ વાળો. હા, ધૈર્ય વાળો, ધીરજ વાળો. બરાબર, ધીરજ ધારણ કરે છે એમ આખો શબ્દ આવે છે, ધીરજ ધારણ કરે છે એમ. સધીરવ, ધીરજ વાળો બને છે અથવા ધીરજ ધારણ કરે છે. ભમરો છે એ ધીરજ ધારણ કરે, પછી સમજાવું તમને કેવી રીતે. ભમરો છે ને એ સામાન્ય રીતે ફૂલ હોય ને, ફૂલ એની આજુબાજુ મંડરાતો હોય. બરાબર, શા માટે? ફૂલ ચૂસે, રસ ચૂસવો. હા, એનો રસ ચૂસે. બરાબર ને, ભમરો તો એ રસ ચૂસે છે. તો તમે જોજો કે ફૂલ છે ને એ રાત્રે બીડાઈ જાય. બરાબર ને, જે ખીલેલું ફૂલ હોય એ રાત્રે શું થઈ જાય, બંધ થઈ જાય. તો એની પાંખડીઓ બંધ થઈ જાય તો ભમરો કઈ રસ ચૂસી શકે નહીં. તો એ છે ને સવારની રાહ જોઈને બેઠો હોય છે, કે જેવો સૂર્ય ઉગે તો સૂર્ય જેમ જેમ વધારે ઉગતો જાય એમ એમ ફૂલ જે છે અને કળીઓ છે એ વધારે ધીમે ધીમે ખીલતી જાય, એક સાથે ન ખીલે, ધીમે ધીમે ખીલે. બરાબર, તો ભમરો છે ને એની રાહ જોઈને બેઠો હોય, એટલે અહીંયા લખ્યું છે ધીરજ ધારણ કરે છે. એટલે જો અહીંયા આપણને બાજુમાં આપેલું સધીર, બરાબર, એટલે આપણને અહીંયા આપેલું છે સધીર. સધીર એટલે ધીરજ ધારણ કરે છે, એ ફૂલને ઉગવાની રાહ જોઈએ છે કે ફૂલ ખીલે એટલે હું એની અંદરથી જે છે એ રસ ચૂસું. એટલા માટે થઈ અને ભમરાની એવી વાત આપેલી છે કે ભ્રમર પણ આવી રીતે ધીરજ ધારણ કરીને બેઠો છે. તો અહીંયા આપણને સવારના દૃશ્યનું ખૂબ સરસ વર્ણન આપણને સંસ્કૃતમાં આપેલું છે, સમજીએ એને. કે અહીંયા આપણને જુઓ પાંચ પંક્તિઓ આપેલી છે, તો એ પાંચ પંક્તિઓને આપણે સમજશું કે એની અંદર આપણને શું કહેવા માંગે છે. કે તમે એનું દૃશ્ય પણ એક સરસ મજાનું જોઈ શકો છો. બરાબર, જો અહીંયા આપણે સમજીએ, જો અહીંયા આપણને પહેલી પંક્તિ આપેલી છે કે ચંદ્ર, ચંદ્ર અસ્તમ ગચ્છતી. બરાબર, તો અહીંયા આપણને સામાન્ય રીતે ખબર છે કે ભાઈ સવાર પડે એટલે પહેલા ચંદ્ર છે ને એ અસ્ત થઈ જાય. અસ્ત થઈ જાય એટલે શું થઈ જાય, આથમી જાય. બરાબર છે, પછી આપણને બીજું દ્રશ્ય આપેલું છે, તમે જોઈ શકો છો. બરાબર, કે બીજી પંક્તિ આપણને એવી આપેલી, સૂર્ય ઉદયમ ગચ્છતી. સૂર્ય એટલે સૂર્ય, અને ઉદયમ ગચ્છતી, ઉદયમ ગચ્છતી એટલે કે ઉદય પામે છે અથવા તો ઉદય થાય છે, ઉગે છે એમ પણ લખી શકો. હા, સૂર્ય ઉદય પામે છે.
તો અહીંયા તમે જોઈ શકો છો સૂર્ય છે એ ધીમે ધીમે ઉદય થઈ રહ્યો છે. પરિતો ભવતી પ્રકાશઃ, પરિતો ભવતી પ્રકાશઃ. પરિતો એટલે શું થાય, ચારે તરફ, ચારે બાજુ, અને પ્રકાશ એટલે પ્રકાશ. ભવતી શબ્દ છે ને એ પૂરા થવાના અર્થમાં વપરાય. ભવતી, ભવતી એટલે થાય છે, બને છે, કરે છે, બરાબર ને, એવા અર્થમાં, વાક્ય પૂરું કરવાના અર્થમાં ભવતી શબ્દ આવતો હોય છે. તો પ્રકાશ પરિતો ભવતી એટલે પ્રકાશ ચારે તરફ અથવા ચારે બાજુ ફેલાય છે, બરાબર. પ્રકાશ ચારે બાજુ ફેલાય છે. અને મધુપો, જુઓ સૂરજ જ્યારે આછો ઉગે ત્યારે આપણને ખબર છે અજવાળું અને બહુ અંધારું પણ ન હોય ને બહુ અજવાળું પણ ન હોય, પણ એક સાથે જે છે સૂરજ પછી જેમ જેમ સવાર પડતી જાય એમ એમ સૂરજ ઉગતો જાય એમ પ્રકાશ વધારે ફેલાતો જાય. એટલે કીધું છે પ્રકાશ પરિતો ભવતી, બરાબર ને, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે. સમીર મંદમ ચલતી, સમીર એટલે પવન, મંદમ એટલે ધીમે ધીમે, બરાબર, અને ચલતી એટલે કે વાય છે, એવા અર્થમાં આપણે લેવાનું કે પવન ધીમે ધીમે વાય છે. અને ભ્રમર સધીર, ભ્રમર એટલે અહીંયા મધુપ શબ્દ આપેલો છે, મધુપ એટલે કે ભમરો, સધીર એટલે ધીરજ ધારણ કરે છે, બરાબર, અથવા ધૈર્ય ધારણ કરે છે. તો ભમરો છે એ ધીરજ ધારણ કરે. તો જુઓ આખી પંક્તિ થઈ ગઈ કે ચંદ્ર જે છે એ આથમી જાય છે, સૂર્ય છે એ ઉદય પામે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા અથવા તો પવન ધીમેથી ચાલે છે, અને ભમરો ધીરજ ધારણ કરે છે, બરાબર. તો આ પાંચેય પંક્તિ તમે સમજી ગયા હશો કે ભાઈ એની અંદર શું વર્ણન છે, કે ભાઈ આવી રીતે એક સરસ મજાના સુંદર મજાનું દ્રશ્ય છે સવારનું, અને આપણને સવારનું દ્રશ્ય માણવું ગમે, બરાબર. અને તમને ખબર, હા, આ ભાષાંતર તમે રાખ્યું છે એ લખવાનું છે? હા, અત્યારે નથી લખવાનું, પછી લખવાનું છે. ઓકે સર, તમે સમજી લ્યો કે અહીંયા આપણને કાવ્યની અંદર પહેલી પંક્તિ આપેલી છે, ખૂબ સરસ આપેલી છે, કે ભાઈ ચંદ્રનું પહેલા વર્ણન છે, પછી સૂર્યના ઉગવાનું વર્ણન છે, સવારનું વર્ણન આપેલું છે, પ્રકાશ ધીમે ધીમે ફેલાય છે, બધું એક સાથે નથી થઈ જતું, ધીમે ધીમે પ્રકૃતિ જે છે પોતાના રંગો બદલે છે. અને આપણને ખબર છે દરેક સવાર જે છે એની અંદર કંઈક આપણને નવીન, બરાબર ને, સરસ મજાનું દ્રશ્ય જોવા મળે, બરાબર. અને સવારનો ઉગતો સૂર્ય જોવો એ ખૂબ જ શુભ માનવામાં આવે, સારું માનવામાં આવે, બરાબર ને, કે સવારનો ઉગતો સૂર્ય આપણે જોઈએ તો આપણો દિવસ પણ ખૂબ જ સરસ જાય છે, કારણ કે આપણને પ્રકૃતિ જે છે આજુબાજુની જે પ્રકૃતિ છે એના રંગ રૂપ સરસ મજાના જોવા મળે છે. તમને ખબર છે તમે આપણે ફરવાના અમુક સ્થળે ગયા હોય ને ત્યાં સ્પેશિયલ સનસેટ પોઈન્ટ હોય છે, બરાબર, ગયેલું છે કોઈ? બરાબર, તમે જો ફરવાના સ્થળો હોય ને ત્યાં સનસેટ પોઈન્ટ હોય કે જ્યાં સૂર્ય જે છે ને, સૂરજ એ ઉગતો હોય અને આથમતો હોય, એને જોવા માટે છે ને ઘણા બધા માણસો, બરાબર, જોયેલું છે ને તમે? તો એ ખાસ સનસેટ પોઈન્ટ ક્યાં હોય એ તમને ખબર છે? હા સર, ક્યાં હોય એ તમને ખબર છે? કઈ કેવી જગ્યાએ હોય? દરિયા કિનારે કેમ? હા, દરિયા કિનારે હોય. પછી સર પર્વતની ટોચે દેખ. હા, પર્વતની ટોચ ઉપર, સરસ, વેરી ગુડ. જો એક તો દરિયા કિનારે તમને જોવા મળે સ્પષ્ટ, આમ સૂરજ ઉગતો હોય ને ધીમે 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 જે છે એ ઉગતો હોય, બરાબર ને, સ્પષ્ટ તમે જોઈ શકો નજરો નજર, બરાબર. અને બીજું જે છે હિલ સ્ટેશન આપણે એને કહીએ, બરાબર ને, જે પર્વતીય વિસ્તારો છે, તો ત્યાં તમે જશો તો ત્યાં પણ અમુક સ્થળો એવા છે કે જ્યાં તમે ઊભા હોય ને તો સૂરજ એટલો સ્પષ્ટ આપણને ઉગતો, અથવા સાંજે જાઓ ને તો આથમતો, બે એટલું સુંદર મજાનું દ્રશ્ય આપણને જોવા મળે, અને આપણી નજર સમક્ષ આખી એ ઘટના આપણે જોઈ શકીએ. અને ઘણા બધા એની અંદર કેમેરામાં આપણે કેદ કરીએ, બરાબર, ફોટા પાડીએ અને એવું કરીએ, બરાબર. તો એ દ્રશ્ય જે છે એ ખૂબ જ જોવા જેવું હોય છે, ખાસ કરીને હિલ સ્ટેશન હોય ને, માઉન્ટ આબુમાં એ છે જો કોઈ જોયેલું હોય, બરાબર ને, માઉન્ટ આબુ. હા સર, માઉન્ટ આબુમાં જ અમે ગયા. હા, તો માઉન્ટ આબુ છે, સાપુતારા છે, એવી જગ્યાએ જાઓ ને તમે તો ત્યાં તમને એવા સનસેટ પોઈન્ટ જોવા મળે,
કે ખૂબ જ સરસ રીતે તમે સુરત છે ને એને આથમતામાં ડૂબતો નિહાળી શકો, બહુ મજા આવે જોવાની, અને લોકો ઘણા બધા લોકો ભેગા થાય છે. બરાબર સર, રણમાં જોવા જઈએ તો હરખાઈ નો સુરત દેખાય જાય. હા, રણમાં તો પછી આકરો પડી જાય. બરાબર, પણ જોજો જ્યારે તમે હિલ સ્ટેશનમાં કે દરિયા કિનારે ક્યારેક ફરવા જાઓ ને ત્યારે તમે જોવા જજો કે સરસ મજાનો સનસેટ પણ જોવાની મજા આવે. બરાબર, કે ત્યાં સૂરજ ઉગતો કે આથમ તો આપણને એકદમ સ્પષ્ટ દેખાય એમ, અને આપણને એમ થાય કે આપણી એકદમ નજીક અને સામે જ ઘટના બની રહી છે. બરાબર, ઓકે, ચાલો હવે આમાં સમજાણું ભાષાંતર. હા સર. ચાલો હવે એમાં ન સમજાણું હોય તો પૂછી લ્યો. જો અહીંયા ગચ્છતિ પછી ભવતિ ચલતિ એ બધાના અર્થ એવા થાય છે, ગચ્છતિ એટલે જાય છે, ભવતિ એટલે થાય છે, ચલતિ એટલે ચાલે છે. પણ અહીંયા આપણે જાય છે, હા, પવન પછી પ્રકાશ સૂર્ય એની બધી વાત કરીએ છીએ એટલે એ બધા ચાલે ને જાય ને એવું બધું આપણે ન લખીએ. બરાબર છે, પણ દાખલા તરીકે સૂર્ય ઉદય પામવું, પ્રકાશ ફેલાવવું, બરાબર, પવનનું વાવવું, બરાબર ને, પવન ધીમે ધીમે વાય, બરાબર, પછી ભમરો ધીરજ ધારણ કરે, બરાબર, ભવતી એટલે થાય એની કરતા ધારણ કરે, બરાબર, એટલે વાક્ય પૂરું કરવાના અર્થમાં આપણે એ વાપરવાનું હોય છે. ઓકે, ચાલો કોણ રિપીટ કરે છે ભાષાંતર? હું રિપીટ કરું. 62 રોલ નંબર. હા સર, રિપીટ કરું સર. ચંદ્ર આચમી જાય છે, સૂર્ય ઉગે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરે થી ચાલે છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે. ઓકે, સરસ, વેરી ગુડ, ખુબ સરસ. તો ચંદ્ર છે એનું અસ્ત પામવું અને સૂર્યનું ઉગવું આ બંને ઘટના આપણે જાણીએ છીએ. પછી ધીમે ધીમે પ્રકાશ છે સવારમાં ફેલાય છે એની પણ વાત આપણે જાણીએ છીએ, આપણે અનુભવેલું છે. અને પવન જે છે સવારનો પવન એ ધીમે 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 જે છે એ વાતો હોય છે. અને ભમરો છે, અહીંયા ભમરાનું આપણને ઉદાહરણ લીધું છે કે ધીરજ ધારણ કરીને બેઠો છે. શા માટે? કારણ કે ફૂલને ઉગવાની રાહ જોઈએ છે કે ફૂલ ઉગે એની અંદરથી એ રસ ચૂસી શકે, એટલે ભમરો ધીરજ ધારણ કરે છે. તો સવારનું આવું વર્ણન જે છે એના દ્વારા આપણને શીખવા મળે. જુઓ, નાની નાની વાતની અહીંયા નોંધ લીધેલી છે, બરાબર ને, કવિએ. પછી તમે આગળ પણ જોશો તો એની અંદર પણ ખૂબ નાની નાની વાતની પણ નોંધ લીધેલી છે. બરાબર, તો આ વર્ણન જે છે એ દરેકને સમજાણું હશે. હવે આગળનું જે આપણે બીજો પેરેગ્રાફ આપણને આપેલું છે એટલે કે બીજી કાવ્ય પંક્તિ, એનું આપણે વર્ણન જોઈએ. જુઓ, એમાં આપણને શું આપેલું છે કે તમે જોઈ શકો છો અહીંયા કે સૌ પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે, બરાબર ને, અને પછી કલિકા વૃંદની લતિકા વૃંદ આની અંદર તમને નવા નવા શબ્દો પણ શીખવા માટે મળશે. બરાબર, તો શબ્દો જે છે એ પહેલા આપણે જોઈ લઈએ, એટલે સાથે લખતા જજો, ન સમજાય ત્યાં પૂછજો. બરાબર, જુઓ પહેલું વાક્ય છે, એમાં પહેલો શબ્દ કલિકા વૃંદમ. કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ, કળીઓનો સમૂહ. કલિકા એટલે કળી થાય, બરાબર, અને વૃંદ, વૃંદ એટલે સમૂહ થાય, સમૂહ, કળીઓનો સમૂહ. પછી છે બીજું વિકસતી. વિકસતી એટલે કે વિકસે છે એમ પણ લખી શકો, અને ખીલે છે, કારણ કે કળીઓની વાત છે તો કળીઓ શું થાય, ખીલે, બરાબર, ખીલે છે અથવા તો વિકસે છે. જો પછી આગળ નીચેની લીટીમાં લતિકા વૃંદમ. લતિકા વૃંદમ એટલે લતિકા એટલે લતાઓ, લતાઓનો, અને વૃંદ એટલે સમૂહ, લતાઓનો સમૂહ. લતા એટલે શું થાય ખબર છે કોઈને? સર યાદ નથી. લતા એટલે વેલા, વેલાઓ હોય ને,
हाँ झाड़ पान ना जे वेलाओ निकले न ए ले लताओ नो समूह लता इतले वेला पची आगल नो छे विलसती जो विकसती ने विलसती एमा फेर छे विलसती इतले शोभे छे बराबर ने विलसती इतले शोभे छे पर शोभे छे नो पर्याय शब्द छे कई हाँ आम जुओ ने तो शोभती शब्द जे छे संस्कृत में पण वपराय छे बराबर शोभती एवो शब्द वपराय छे ई आपणे आगळना एकादा काव्य में केम आवे छे बराबर शोभती शब्द पछी आगळनुं छे जो आपणे खबर छे के लताओ जे छे ने ई शोभी रही छे अहींया लताओ अने कलिक एटले वात एवी कीधेली छे કે તમે જ્યારે સવારમાં આ સામાન્ય રીતે તમે જોશો ને તો ઝાડ પાન ફૂલ છે ને એ પણ એકદમ ફ્રેશ લાગશે તાજા બરાબર તમે જોવો ને તો એના ઉપર ઝીણી ઝીણી ઝાકળ જામી ગઈ હોય બરાબર સવારમાં તમે વહેલા સવારે જ્યારે જોવો ને તો ઝાડ પાનમાં ભીના હોય બરાબર ને એની ઉપર ઝાકળ જામી ગઈ હોય તો એ પણ જાણે કે એની અંદરથી આપણને એકદમ લીલોતરી લાગે તમે જ્યારે બાગ બગીચામાં જશો ત્યારે જોજો ક્યારે પછી આગળનો શબ્દ છે નિદ્રા તંદ્રા નિદ્રા તંદ્રા નિદ્રા એટલે કે નિંદર ઊંઘ બરાબર અને તંદ્રા એટલે કે સુસ્તી આળસ બરાબર તંદ્રા શબ્દનો અર્થ થાય છે સુસ્તી અથવા તો આળસ બરાબર બે લખી શકાય નિદ્રા શબ્દનો અર્થ નિંદર અને તંદ્રા એટલે કે સુસ્તી અથવા આળસ ભગના ભગના એટલે કે જતી રહી છે જતી રહી છે અથવા દૂર થાય છે બે લખી શકાય બરાબર સવારમાં આળસ જે છે ને એ દૂર થાય બરાબર આપણને શું કીધેલું છે નિદ્રા તંદ્રા ભગના એટલે કે આળસ અને ઊંઘ એ બંને જતી રહે છે અથવા તો દૂર થઈ જાય છે શા માટે કારણ કે આખી રાત આપણે સૂતા હોય બરાબર અને સવારમાં આપણે જાગીએ તો આપણો થાક આળસ ઊંઘ બધું દૂર થાય બરાબર સૂર્ય ઉગે ત્યારે પછી આગળનો શબ્દ છે જનતા જનતા એટલે લોકો જનતા એટલે લોકો પછીનું છે કર્મણી લગ્ન કર્મણી લગ્ન એટલે કે કામકાજમાં લાગી જવું બરાબર સૌ પોતપોતાના કામકાજમાં લાગી જાય છે એટલે કામકાજમાં લાગી જવું કર્મણી એટલે કામકાજ અને લગ્ન એટલે લાગી જવું આપણને ખબર છે કે ભાઈ ધીમે ધીમે જે છે એ પછી બધા પોતપોતાના કામકાજમાં લાગવા માંડે આળસ અને ઊંઘ ઉડાડી અને સૌ પોતપોતાના પ્રવૃત્તિની અંદર કામકાજમાં લાગી જાય સકલે સકલે એટલે સર્વત્ર અથવા તો બધે જ સર્વત્ર અથવા તો બધે જ નવ ઉલ્લાસ નવ ઉલ્લાસ એટલે નવો આનંદ ઉલ્લાસ શબ્દ પણ લખી શકો ગુજરાતીમાં અને આનંદ શબ્દ પણ વાપરી શકો ઉલ્લાસ એટલે કે આનંદ આ બે શબ્દ લખવાના છે વદને 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 એટલે એનું ગુજરાતી થાય છે દરેક મુખ પર વદન શબ્દનો અર્થ થાય છે મુખ બરાબર આપણને બે વખત આપેલું છે વદને વદને એટલે કે દરેકના મુખ ઉપર એમ દરેકના મુખ ઉપર અને હાસહ હાસહ એટલે કે હાસ્ય બરાબર હસવું તો દરેકના મુખ પર હાસ્ય છે એમ કારણ કે સવાર સવારનો સમય હોય એટલે સૌ જે છે એ મજા હોય બરાબર ને ફ્રેશ હોય આનંદમાં હોય
ઓકે, હાસ્ય એટલે હાસ્ય બરાબર, અથવા એવી રીતે લખી શકાય હસવું. ઓકે, તો આવી રીતે જે છે એ આપણને એક બીજી કાવ્ય પંક્તિ ની અંદર આપેલું છે. તો એની અંદર આપણને એવી ચર્ચા કરેલી છે ભાઈ, કલિકા વૃંદ એટલે કે કળીઓનો સમૂહ, વિકસતી એટલે વિકસે છે, લતિકા વૃંદ એટલે લતાઓ બરાબર ને, વેલાઓ હોય ઝાડપાનના બરાબર ને, તો એ વેલાઓ જે છે એ શોભી રહ્યા છે, લોકોની આળસ અને તંદ્રા, તંદ્રા એટલે કે આળસ અને નિદ્રા એટલે ઊંઘ નિંદર બરાબર જતી રહે છે, અને લોકો જે છે એ પોતાના કામકાજમાં લાગી જાય છે. તો એ વર્ણન જે છે એ આપણને આ બીજી જે શ્લોકની અંદર આપેલું છે. આમ જુઓ તો આખું સળંગ જ કાવ્ય છે બરાબર, તો એની અંદર આપણે સમજવાનું છે. જુઓ અહીંયા લતિકા વૃંદ, અહીંયા તમને કળીઓનો સમૂહ ખીલી રહ્યો છે એવું દ્રશ્ય આપેલું છે, દેખાય છે લાલ કલરના ફૂલ, કલિકા વૃંદ, તો એ કળીઓ છે, વૃંદ એટલે સમૂહ અને કલિકા એટલે કળીઓ, વિકસતી એટલે ખીલે છે. પછી જુઓ આ ઝાડ છે ને એનું થડની આજુબાજુ શું વીંટળાયેલું છે, લતા બરાબર ને, લતા, આપણે એને લતા કહીશું અને વેલાઓ પણ કહી શકાય બરાબર છે, એટલે લતાઓનો સમૂહ વિલસતી, વિલસતી એટલે શોભે છે બરાબર, લતાઓનો સમૂહ શોભે છે. અને નિદ્રા તંદ્રા ભગના એટલે ઊંઘ બરાબર, નિંદર અને સુસ્તી આળસ એ ભગના, ભગના એટલે દૂર થાય છે અથવા જતી રહે છે બરાબર, કે ભાઈ આળસ અને ઊંઘ જે છે એ આપણી દૂર થઈ જાય છે જ્યારે સવાર પડે પ્રકાશ ફેલાય ત્યારે. અને ચોથી પંક્તિ આપણને આપેલી છે, લોકાહા કર્મણી લગ્ના, લોકો કામકાજમાં લાગી જાય છે, કર્મણી એટલે કામકાજમાં અને લગ્ના એટલે લાગી જાય છે, લોકો કામકાજમાં લાગી જાય છે. સામાન્ય રીતે સવારના જે કામો હોય છે, આપણે અહીંયા એક ગામડાનું સરસ મજાનું દ્રશ્ય આપેલું છે બરાબર ને. જુઓ હજી સૂરજ, હજી જુઓ તમે પર્વતોની પાછળ બરાબર, હજી તો ઉગે છે, તૈયારી થઈ રહી છે ઉગવાની, તો ત્યાં સુધીમાં જે છે જે નાના મોટા બધા કામો છે એ કરી રહ્યા છે, સવાર સવારના જે કામો હોય છે તે બરાબર. અને પછી આપણને એવું કીધેલું છે, સકલે નવ ઉલ્લાસ બરાબર ને, જુઓ તમે જોઈ શકો છો આછો તડકો દેખાય છે, દેખાય છે બરાબર, તો એ તડકો જે છે ત્યાં સકલે નવ ઉલ્લાસ, સકલે એટલે બધે સર્વત્ર, નવ ઉલ્લાસ એટલે નવો આનંદ જોવા મળે છે, એટલે આપણે એટલું લખશું સર્વત્ર નવો આનંદ છે. વદને વદને હાસ, વદને એટલે દરેક મુખ પર, અને હાસ એટલે કે હાસ્ય છે, દરેકના મુખ ઉપર હાસ્ય છે બરાબર. તો આખું સમજાણું, કલિકા વૃંદમ વિકસતી, કળીઓનો સમૂહ ખીલે છે, લતિકા વૃંદમ વિલસતી, લતાઓનો સમૂહ શોભે છે, નિદ્રા તદ્રા ભગના, નિંદર અને સુસ્તી જતી રહે છે, લોકાહા કર્મણી લગ્ના, લોકો કામકાજમાં લાગી ગયા છે, અને સકલે નવ ઉલ્લાસ, સર્વત્ર અથવા બધે નવો આનંદ છે, અને વદને વદને હાસ, દરેકના મુખ પર હાસ્ય છે. ઓકે, તો આપણો સમય થઈ ગયો છે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો હવે હોમવર્ક એક સમજી લો, ખાસ તમારે હોમવર્કની અંદર